થઈ ગયું છે આકાશી દ્રશ્યો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર અમે આપને દર્શાવીશું અને ચારે તરફ માત્ર ને માત્ર પાણીનું સામ્રાજ્ય આ જો દ્રશ્યો જમીન દેખાતી નથી રસ્તો મેદાન ખેતર બધું જ એક સમાન પાણી પાણી જોવા મળી રહ્યું છે કેટલાય રસ્તા બંધ થઈ ગયા છે એટલે વાહન ચાલકો અટવાઈ ગયા છે કેમ કે આગળનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને દૂર દૂર સુધી રસ્તો દેખાતો જ નથી કેમકે પાણી એટલા ભરાઈ ગયા છે કે ખબર જ નથી પડતી કે રસ્તો પૂરો ક્યાં થાય છે રસ્તો છે ક્યાં અને એટલે જે વાહન ચાલકો કેટલાય કલાકોથી અહીંયા આમ જ અટવાઈ પડ્યા છે જળબંબાકાર અને સાર્વત્રિક પાણીની આસ પરિસ્થિતિની વચ્ચે રહેવા માટે લોકો ટેવાયેલા છે કેમ કે ઘર દુકાન મકાન ખેતરો બધું જ જળબંબાકાર અને જળમગ્ન છે શ્રીકાર વર્ષા આ વિસ્તારમાં વરસી જેના કારણે આ સ્થિતિ સર્જાઈ કેમ કે નદીઓના જળસ્તર વધ્યા પાણી ગામમાં ઘુસ્યા અને ચારે તરફ પાણીએ પગ પેસારો કર્યો જૂનાગઢના માળિયા હાટીનામાં એક શ્રમિક તણાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે જાણકારી મળી છે તે મુજબ ચંદ્રાવડી ડેમ નજીક શ્રમિક તણાવવા લાગ્યા અને આસપાસથી લોકો દોડી આવ્યા તેમને બચાવવા માટે જૂનાગઢના માળિયા હાટીનામાં એક શ્રમિક તણાયો જેને બચાવવા માટે અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું લોકો દોડી આવ્યા અને શોધખોળ શરૂ કરવામાં આવી ચંદ્રાવડી ડેમ જ્યાં પાણીમાં પથુભાઈ નામનો શ્રમિક તણાયો એનડીઆરએફ ને તાત્કાલિક જાણકારી મળતા જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી અત્યારે સૌરાષ્ટ્રના મોટા ભાગના ડેમ અને નદીઓ બે કાંઠે છે ડેમમાં જળસ્તર ખૂબ વધ્યા છે અને પાણી છોડવામાં આવી રહ્યું છે